لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله السميع العليم من الشيطان العين الرجيم بفضل بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وشفيع ذنوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرضين بأبي القاسم مصطفى محمد, 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 محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين الذين ذهب الله عنهم الرجس اهل البيت ويطهرهم تطهيرا <applause> <متحدث> عزيزان محترم अजादारा ने सैद शहदाब अब्दुल्ला हुसैन वसलाम माहे अजा ने माहे याम कि हर इंसान हर शिया मुहिब अहल उलबैदलात वसलाम ज्या वर्षे भरेली आँखों साथ में विदाय करो एने आ वर्षे એવી જ ના એવી જ રીતે ભરેલી આંખોના સાથે એની શરૂઆત પણ કરે છે અને યહદના સાથે મોલા અમારી જિંદગીમાં કોઈ ખુશી નથી સિવાય એ કે જેમાં તમે ખુશો અને અમારા જિંદગીમાં કોઈ ગમ નથી કે જેમાં તમે ગમગી ન યાની ખુશી અને ગમ આપણે અગર મેં આ રાખ્યો તે પણ હુસૈનના ખુશ અને ગમને આપણે મેં આર આપ્યું અને તમે જુઓ ખબર ના અહીંયાની નિશ્ચય હાલત છે પણ દુનિયામાં થાય છે કે જ્યારે પોતાના ઘરમાં પોતાના જવાન અવલાદને પહેણાવતા હોય છે શાદી કરતા હોય છે લગ્ન કરતા હોય છે તો કોશિશ કરે છે કે એ રાતમાં જે રાત લગ્નની હોય જનાબી અલી અકબર અલી સલા તો મજલીસ બરપા કરવામાં આવે છે દુનિયામાં પૂછી શકે છે કોઈ નો સૌથી ચાહે ના મા બાપ હોય ચાહે પોતે દુલો હોય ચાહે દુલ્હન હોય સૌથી વધારે એની જિંદગીનો ખુશીનો દિવસ કયો છે એક મા બાપ માટે એની ઔલાદ પહેણતી હોય ત્યારે અને એ દિવસે જે દુલ્હો અને દુલ્હાનો એના માટે એની જિંદગીનો સૌથી મોટું ઇવેન્ટમેન્ટ છે એનાથી મોટી ખુશી ઇન્સાનની જિંદગીમાં આવતી નથી અને એ જ વખતે ઇન્સાન કોઈના ઉપર રોય કોઈના માટે ફરશે અઝા બિછાવે ને કે ગલી અકબરનો ગમ પડવામાં આવે આ સિર્ફ અને સિર્ફ એ જ કરે છે કે જે હુસેનને પોતાનો મૌલા માને છે ને જેના માટે કે છે બે અભિ અંતુમ અભિઅંતો મોહતરમ થઈ ગયા પોતાનું પાક ખૂન જમીન ઉપર ઢોયડું છે કોઈ મકસદ ને બચાવવા માટે મજલુમીની હાલતમાં કોઈ પોતાના સરને દીધો છે મઝલુમીની હાલતમાં પોતાના બચ્ચા માટે કોઈ જઈ અને એના ઘરામાંથી ઈમાની મોહતરમ કઈ મકસદ છે આ દર વર્ષે ઇન્સાન કેમ ભેગા થાય છે શું છે તમે જાઓ છો ને અરબઈન માં ઇન્શાલા ખુદાવંદે આલમ નસીબ કરે જે નથી ગયા અને જે જવાની કોશિશ કરે છે અલ્લાહ હરેક નસીબ ફરમાવે जिंदगी में एक फेरे जरूर जांचो। यदि तुम्हें बात जाओ ने ताबलू में लेखेलू चर्बी में कि आ बड़ा केम भेगा थिया छे? आ भेगा थे छे खुब्बुल् हुसैन यजमुना। रबी में लखिलो से मोटा-मोटा ताब्लू। अई या नथी कोई हिंदुस्तानी, नथी कोई पाकिस्तानी, नथी कोई अजरबैजानी, नथी कोई ईरानी, नथी कोई इराकी, नथी कोई यूरोपियन કે નથી કોઈ ફ્રેન્ચ પાસપોર્ટ કે નથી ઇન્ડિયન હું ફખર વાળો ઓલો કે યુએસએ વાળો કે મારા પાસે યુએસએ અમેરિકાનો પાસપોર્ટ ઓલો જાપાનીઝ કે મારા પાસે ન કોઈ નહીં જો તાબલુમાં લખેલું જાઓ ને આ ફેર માં તો જરૂર જોજો મારી આ વાતને તમે કહેજો યાદ કરજો મને કે આજ ભેગા થ્યા છે ને હુબુલ હુસૈન યજમાઉના એક જ નામ છે જેની محبت છે દરેક انسانને કનેક્ટ કરીને એક જગ્યા ઉપર લઈને આવી એક કનેક્શન છે એક ફાઈબર ઓપ્ટિક એવું છે એના અંદરમાં ખબર શું તાકાત છે શું મેગ્નિફિક છે એના અંદરમાં ખબર ના એને શું બોલે છે તમારી બોલીમાં ના રાખે તો લોડું ખેંચે છે એના મેગ્નેટ કે ઇંગ્લિશમાં શું મેગ્નેટ છે ઈ જાતના નામમાં ઈ જાતના અંદરમાં કે એને રાખવામાં આવે તો આજુબાજુથી બધા ખેંચાઈના પાસમાં આવે હુસેનના નામમાં શું ખબર ના મેગ્નેટ ખુદાએ રાખ્યો છે કે ઇન્સાન તો ઇન્સાન દુનિયા ભેગી થઈ જાય કાઈક છે આ અંદરમાં કાઈક

નિયાજે હુસેન કરીને જમવું ભેગા થવું કાળા વાવટા ચડાવવા ઇન્સાન અમુક ફેરે અમુક ચીજ ના અંદર હેંગ થઈ જાય જયારે ઇન્સાનની બસીરત તંગ હોય એની 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 જોવાની જે વિઝન જે છે શોર્ટ વિઝન હોય ને તો એને એમ લાગે કે બસ આટલામાં જ બધું સમાઈ ગયું પછી કાળા કપડા પહેરી લીધા પોણી સાત વાગ્યા નું એલાન છે આવી ગયા બેસી ગયા સબીલ ચાખી લીધી સાહેબ ની તકરી ખાનનું ખાન સાંભળ્યા એક બે ફેરે જરાક હાથ માર્યો છાતીમાં ભારે નીકળીને કે દિગાર હું બનીને નીકળ્યો ને હુસેન ભાઈ સમજો છો મારી વાતને શું આ કરવા માટે હુસેન પોતાના પાક ખૂન ને ધોઈડો

હોટલના અંદરમાં કોઈ રિસેપ્શન હોય ને ગયા ને બેઠા ને આપણે નીકળી ગયા થઈ ગયો ને ઓલા ખુશ થઈ ગયા જેના ઇન્વિટેશન હતું એના લોકો શું એને આ કોમ્પેરિઝન સહી છે કાંઈક તો છે સમજી આપણે કે કંઈક મકસદ છે અગર કરબલા ને અગર જોવા જશું ને કરબલા આશુરા જે આશુરામાં જે બનાવ બન્યો ને એને જોવા જશું ને આપણી આંખથી વિચાર કરીને સાંભળજો મારી આ વાતને દિલમાં લઈ લેજો સોનેરી અક્ષર થી લખજો મારી વાત ત્યાં હું ભૂલમાં હો તો મને અટકાવી દેજો કરબલા સૌથી કરુણ બયાને કરબલા નો સૌથી દર્દનાક જે મંજર થયો આશુરના ના દિવસે એના પહેલા નથી થયો કોઈનામાં તાકત નથી અંબિયાઓમાં કોઈનામાં અવસિયાઓમાં કોઈનામાં તાકત બહુ જિમ્મેદારીના ના સાથે મેમ્બરે રસૂલથી આ વાત કરી અને હુસૈનના બાદ પણ કોઈનામાં તાકાત નથી પાછી કરબલા બરપા નહી થાય કેટલું મોટી વાત છે કે ના એના પહેલા બરપા થઈ ચુક્યું ના બાદમાં કોઈ બરપા કરી શકે છે પરંતુ જયારે બરપા થઈ સવારથી લઈ અને અસર સુધી શરૂઆત અઝાને અલી અકબરથી અને એનો અંત હુસૈનના સજદાથી શરૂઆત આજે સૌથી મોટો બનાવ છે બહેનો જેના ઉપર આખી દુનિયા રોઈ રહી છે જેના ઉપર આખી દુનિયાના અંદર કાળા વાવટા છેડા છે જેના માટે આજે કાળા કપડાં પહેરા છે જેના માટે આપણે ભેગા થયા છે હજારો ને લાખો ઇન્સાન કરબલામાં આજે મોજુદ છે કાલની તમે ક્લિપ જો કાલે રાતમાં પગ મૂકવાની જગ્યા નથી બહેનુલ હારમેનમાં મારો એક દોસ્ત વાંચે અને મને જરાક લાઈવમાં બતાવ્યું તમારો પગ મૂકવાની જગ્યા નથી કીડી ના સમય શકે આનો મકસદ શું કરબલા શું બતાવે છે આપણને એના પહેલા બરપાથી એના બાદમાં કોઈ બરપા કરી શકે છે બરપા થઈ તો કેવી રીતે બરપા થઈ શરૂઆત અજાનથી થઈ અને એનો એન્ડ એનો ખાતેમો સજદાથી થયો અજાનથી લઈ અને સજદા સુધીની જે આખી પ્રોસેસ હતી આખો જે બનાવ હતો ને એનો ઉપરનો ઢાંકડો અને નીચેનું તળિયું જેને કહેવાય બે ચીજના અંદર સમાયેલો હતો હુસેન નો હુસેન ચાહતા તો કોઈને પણ કહી શકતા હતા અઝાન દે હબીબ ને કહેતા ઉભા થઈ જાતા જોન ને કહેતા ઉભા થઈ જતા કોઈને કોઈ ઉભા થઈ જતા પણ અઝાન પણ સવારની દેવરાઈ હુસેન કોના પાસે જવાનના પાસે પાસે જવાન કયામત સુધી સમજી લે આ વાતને કે મકસદ મારો અઝાન એટલે કે નમાઝથી શરૂ થાય છે गमे तेटली आजादारी करी नाखे गमे तेटला काला कपड़ा पेरी नाखे गमे तेटलू काम करी नाखे परंतु अगर कोई जवान सुबह नमाज कजा करी रही हो छे शु हुसैन राजी था छे मकसद हुसैन पूरो था छे जे खून ढोळाळू करबला ना मैदान मा शु ए खून ढोळ्यु इमाम हुसैन ए खून नो बदलो आपणे सरखी रीते अदा करी शकशु અને હુસૈન પોતે સત્તાવન વર્ષના બુઝુર્ગ હતા અને જ્યારે શિમર માથે ચડો ઇમામે અમે હુસૈન પોતે સજદામાં સર રાખ્યા અને કયામત સુધી જવાનોથી લઈ અલી અકબરનો મેસેજ અને બુઝુર્ગીના અંદર હુસૈને મેસેજ આપ્યો કે કરબલાના પછવાડે અગર સૌથી મોટો હુસૈનનો કોઈ મેસેજ છે સૌપ્રથમ મેસેજ છે કે તમે નમાઝી બન પછી અઝાદાર બને પહેલા મસ્જિદમાં આવતા શીખો करबला ना मैदान में जरे उबा छे ने हुसैन तीरो ना दरमियान तो शू के इन्नी ओहिबु सलात अनवर अली ना शब्दो नथी कोई किताब में कोई मोरखीन ना शब्दो नथी के कोई जोश में आवी ने कोई खिताबत में खतीबे लखी दीदला शब्दो नथी कोई लखनार शायर शायरी लखी दीदा शब्दो नथी हुसैन कह रिया छे करबला ना मैदान इन्नी ओहिबु सलात તમને ખપે છે કે હુસૈનને શું ગમે છે આખી દુનિયા આખી દુનિયાને ખપે છે કે મને હુસૈન ગમે છે હુસૈન કે છે મને ઈ ગમે છે જે નમાઝ છે યાની હુસૈનને નમાઝ ગમે છે જે જે નમાઝથી કનેક્ટ થશે હું થઈશ તો હું પણ નમાઝી થઈશ જ્યારે હું નમાઝી થઈશ ત્યારે હુસૈનની જે લિસ્ટ છે ગમવાની એના અંદર શાયદ મારો પણ ગણતરી થાય આવ્યું ક્યાં છે આપણે કયા મકસદ ને લઈને આવ્યા છે મને તો એમ હોય મારા દિલમાં ઘણી ફિર આપણે જોતા હોય છે ને દુનિયાના અંદર અલગ અલગ ધર્મોના લોકો પોતાના ઇવેન્ટ ને પાળતા હોય છે ક્રિયાઓ કરતા હોય છે આ દેશ છે આ દેશમાં તરા તરાના લોકો રહીએ છીએ અમારા દેશ ઇન્ડિયાના અંદર હજારો તરાના લોકો રહીએ છે પોતાની પોતાના ધર્મને પાળે છે તમે જો એ લોકોના જ્યારે દિવસો આવે છે કેવી રીતે મરી પડે છે જ્યારે કે ખબર છે લોકોને કે હક છે કે બાતિલ છે બધી ખબર છે કેવી રીતે મરી પડે છે લોકો શાયદ અહીંયા તમારી એક કોમ રહે છે મલ્લાબાર બરાબર તમે જોઈ લો કે દસ દિવસ આવે છે સવાર ચાર વાગે ઊઠી ઉઘાડા પગે જાય છે કે નથી જાતા કેટલા વાગે સવારના ચાર વાગે એના બચ્ચા એના જવાન એના બુડા એની બુડી ભેગા થઈ શું તાકાત છે કે ચાર વાગે ઉભા થઈને ઉઘાડા પગે લઈ જાય અને જે હક મઝહબ જેના માટે હુસૈને કુરબાની આપી એના ધર્મના અંદરમાં થઈને સુબી અંદર યા મોલાના એકલા હોય એ એક બે માણસ હોય જોહર અસરમાં આપણે પોતાને ખબર છે કેટલી સંખ્યા મગરી મગરીબિશામાં આપણે પોતે જોઈએ કેટલી સંખ્યા ભાઈઓ મારી વાત અગર કડક હોય ખડવી હોય તો દવા સમજીને પી લેજો જ્યારે દુખે ને ત્યારે ઇન્સાન બોલે તમે પડશો મને કાંઈ શરફ નથી મળવાનો શરફ તમને મળશે હુસેન તમારાથી રાજી થશે મકસદે હુસેન તમે પૂરો કરશો ભેગા થાય કોશિશ કરો ભાઈઓ કોશિશ કરો

ગમે તે રીત છે કે હું નમાઝ કેવી રીતે પકડું હું ઇમામવાળામાં મસ્જિદમાં જે જગ્યા ઉપર હું હોઉં જરૂર નથી સેમ્પુલમાં રહેતો તો સેમ્પોલમાં પકડું સેન ધેની કોઈ કામે ગયો હોય અને હું કેમ એવી રીતે ગોઠવું કે વાની મસ્જિદે જેને પડું અગર હું સફરમાં ગયો તો પહેલાં ગૂગલમાં સર્ચ કરું કે અહીંયા કોઈ જગ્યાઓ ઉપર સેન્ટર છે આપણું ગૂગલમાં અગર આપણે જાઈએ તો આજનો જવાન શું સર્ચ કરે કે એ જગ્યા પર સારી રેસ્ટોરન્ટ છે કે એ જગા પર સારું હવે મને નથી બોલ્યા બધા શબ્દો મિમ્બરે રસુલના એતરામમાં ફલાણું 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 ક્યાં છે તાપે કરી ગૂગલમાં સર્ચ કરે ઓછા હુસૈની જવાન હશે જેની તર્બિયત હુસૈની ફિતરત ઉપર કરવામાં આવી છે કે જે વ્યાધિ કરશે કે હું નમાઝ ને કેવી રીતે અદા કરું કઈ જગ્યામાં હું જાઉં તાકી પાક રહી શકું એ ટેમને ને નમાઝ ને પકડી શકું હું એક જગ્યામાં જોયું અને જે જુઓ ના તો હું કહું છું વસ્તુને એક થોડીક વાર માટે ટ્રેન ઊભી રહે ને થોડીક વાર માટે ઇન્ડિયામાં એવી રીતના એ લોકો વજુ કરીને તૈયાર બેસે ભલે જી હોય આપણે એને સમજીએ છીએ બાતીલ ઉપર છે લોકો અને આપણે હક ઉપર છે પણ તમે જુઓ નમાઝને કેવી રીતે લોકો પકડ્યા છે થોડી વાર માટે એવી રીતે દોડીને જેવી રીતે ભૂયકો જમવા તરફ દોડતો તરત જ વજુ ને હાથ કમ્પ્લીટ ઉભા થઈ જાય નમાજ એ પણ એમ નહીં કે ફુરાદા તરત જ એકને આગળ ઉભો કરી નાખે ને પરબારી નમાઝ જમાત ના શકે અને હુસૈની હાલો ને કિતાબમાં તો લેખું છે ને ચાર વાગે પૂછશું ત્યારે પડશું હાલો ને ક્યાં વાંધો છે પોણી છે થાય છે એની જેની લિસ્ટમાં પ્યોરિટી નમાઝ નથી ને એ ઇન્સાન મગજમાંથી કાઢી દે હુસેની પણ નથી ને હુસૈન ને ગમતો પણ નથી લખીલી આસ્તી મગજ ના અંદરમાં જેની જિંદગીમાં પિયો નમાઝ નથી એને સમજી લેવું જોઈએ ના હુસૈનના નજરમાં પિઓ રીતિમાં છે ના અલી અલી સલાતો સલામ ના જમાનના ઇમામ ઈમામે મહેદી અટઝલ અલ્લાહ તાલફર શરીફમાં સમજો પેલા સમજો સમજો કે આપણે ક્યાં જવાનું છે કેવી રીતે જવાનું છે મકસદ શું છે અને કેવી રીતે આપણી જિંદગીને આગળ વધારવા નિસલ્વાત પડે മുഹമ്മમદ વ અલી સલલાહુ અલાહી વ અલ્મ વત નલંબાવતા મકસદ સાથે હું પણ આવ્યો છું કઈક પ્રોગ્રામ અશરે મુહરમ છે તમે પણ આશા રાખતા હો છો કે અઝાદારીને એક મકસદ આપણ છે કે ઇલમ એ دین હાસિલ કરવામાં કે કે આ પાખ મિમ્બરના સદકામાં ઇન્સાન કાઈને કઈ دین હાસિલ करतो હોય છે આપણે આ વખતે અશરે મોહ્રમનો જે વિષય અને સૂજી જે રાખેલ છે કરબલા વાળાઓના ઉપર જ રાખેલ છે એ લોકોની જિંદગીના શું મેસેજ છે શું એ લોકોના અંદરમાં ખાસિયતોની સ્પેશિયાલિટી હતી કે હજારો મુસલમાનોના વચમાં પણ હુસેન એ ઇકોતેર લોકોને લઈને કરબલાના મેદાન મળ્યા આજ એવી જ રીતના હુસેનનો આખરી ફરજન મહેંદી પણ વાટ જોઈને બેઠો છે વા ઈકોતેર ની સંખ્યા જરૂરત હતી નીકળી ગયા અહીંયા ત્રણસો તેર ની સંખ્યા જરૂરત છે કેટલા વર્ષ વિતાઈ ગયા એક હજાર થી માથે હજી થઈ નથી આપણે જોશું આશ્ર દરમિયાન કે કેમ શું થયું હજાર વર્ષ વટાઈ ગયો इमाम नी गईबत नो हूँ कहूँ चल अजल तमे क्यों चल अजल ओलो के चल अजल ईरान मा के चल अजल हिंदुस्तान मा के चल अजल रेनियन मा के चल अजल मायोत मा के चे मदागास्कर मा के चे यूनाइटेड अरब अमीरत मा के चे क्या की दुनिया मा अजल अल अजल अल अजल अल अजल अल अजल क्यों अल अजल मारो दादू इज पढ़ तो आ दुनिया तिहाई लोगों अस्सलाम वालेकुम या साहिब जमान अल जल अल जल अदरी है लोग है दुनिया मारो बापे है लोग हूं इस दुनिया में है लोग जैसे इमाम नो जहूर जोयो शू थयो आ बच्चा ना मगज में आवे छे के ना बात के आखिर छे शू के केम इमाम 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 हजार वर्ष इंसान पुकारी रियो छे તમન્ના છે ઇન્સાનની કે મહેદી જહુર ફરમાવે દુનિયાને અદલ ને ઇન્સાફથી ભરે શું થયું ભાઈઓ કોઈ દિવસ વિચાર કર્યો છે આ બારામાં કોઈ દિવસ એના બારામાં તમે વિચાર કરી અને એના ઉપર તમે કોશિશ કરી છે કે શું હશે એવું શું આ ગઈબતનો જે પડદો છે શું આમ ને જ રહેશે કયામત સુધી હવે તો દુનિયા એમ કહેવા લાગી કે શિયા ઘેલા થઈ ગયા છે જે દેખાતું નથી એના પાસે મદદ માંગે છે જેની આશા નથી એના પાસે એમ કે છે કે આવશે ને જહૂર કરશે ને અદલીને સાબથી ભરશે ક્યા ઇગયાર માય મામ નિઃ શહાદત બાદ આજે હજાર વર્ષ માથે થઈ ગયા મહેંદીનો ઇન્કલાબ કેમ નથી એક હુસૈન ઇન્કલાબ થયો ને કે મહેંદીના ઇન્કલાબની વાટ જોવામાં આવે છે આ બે ઇન્કલાબ દરમિયાન આપણે છે આપણો જે જમાનો ચાલી રહ્યો છે એ બે રિવોલ્યુશન ના વચમાં છે હુસેન એનો ઇન્કલાબ કરી લીધો પણ હુસેન જેના માટે કીધા કે મારો દીકરો મહેંદી આવશે અને જે કરબલાના અંદરમાં બન્યો છે એનો શું લેશે પોતે રેવાન્સ લેશે તમે વિચાર કરો ઇમામે હુસેન અને જનાબ ઇમામે મહેંદી કેટલું બાજુમાં છે બાજુમાં છે બે જમાનો અગર એ બે જમાનાને તમે જોશો તમે ઇમામે જમાના અને ઇમામે હુસેન અલ સલાતોના બારામાં જોશો તમને ઘણું સમજમાં આવશે તમારી આંખો ખુલશે દિલના અંદર મારફત પેદા થશે કે જેનો ઇંતજાર કરી રહ્યા છે એ ઇમામને કેવા ઇન્સનોની જરૂરત છે તમે જો હુસૈન ઇન્કલાબ અને મહેદીનો ઇન્કલાબ એક નાની પેશ કરું તા કે બચ્ચા સમજી શકે આ વાત રિવાયતમાં છે કે નથી આ વાત મહેદી જહુર ફરમાવશે અને એના બાદ પોતે હુકુમત કરશે અને એના બાદ અઈમાઓ હુકુમત કરશે છે ને રજત બચ્ચાઓને ભણાવ્યું છે ને મદરેસામાં માં રજત થશે પાછા પલટ છે રજતનો અકીદો વાજીબ છે ભાઈઓ બચ્ચાઓને સમજાવું છું રજ અર્થ એટલે પાછું પલટવું વાજીબ છે મારો વિષય નથી ને તો એમાં દસ પંદર મિનિટ નીકળી જાય તેમ બહુ ઓછો છે ઈમામ નો જહુર થશે ઈમામ હુકુમત કરશે ઈમામ આ દુનિયાથી તસરીફ લઈ જશે એના બાદ રજ અર્થ થશે પાછા આ આવશે ને હુકુમત કરશે પછી કયામત આવશે ધીરેક તો કયામત નહીં આવે બરાબર ધ્યાનથી સાંભળજો મારી આ વાત છે અબે ઇમામ મહદીયા દુનિયા નઝહૂર કર્યો હુકુમત કરી અને ઇમામ ગયા હવે અયમાનો વખત શરૂ થા છે કોણ આવશે ઇમામાં સૌથી પહેલા રસૂલ ખુદા મોલાય કૈનાત પછી ઇમામ હસન પછી ઇમામે 4માં નંબરમાં તમને એમ લાગે છે કે ઇમામ મહદી પછી 4માં નંબરમાં હુસૈન આવશે रिवायतों ने वांचो किटलो नजदीक से मेहदीनो इंकलाब ने हुसैन कहू जारे इमाम मेहदीनो जहूर था से इमाम महदिया दुनिया में हुकूमत कर से जारे दुनिया थी जा से एना बात जारे रजत था से सौ थी पहला अल्लाह अगर दुनिया में कोई ने हुकूमत करवा माटे रजत कर से ये भी जो कोई नहीं होए सौ पहला जिन्हें हुकम देवा मावसे इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम है અંદાજો કરો કે કેટલો નજદીક છે ઇમામ હુસૈન અને ઇમામ મહેદી નો રિશ્તો કોઈ પણ જ્યારત પડો તમે દુઆ નુદબા કોની જ્યારત કોની દુઆ છે દુઆ નુદબા કોનાથી મનસુખ છે મને કયો તો ભાઈ જયારે દુઆ નુદબા પડે છે દુઆ નુદબા કયા ઇમામ થી એનો સંબંધ છે કોઈ એક જવાબ આપે મને દુઆ નુદબા હર જુમાના પડે છે આપણે સવાર નમાઝ બાદ પણ કયા ઈમામ માટે આપણે પડી છે હા ઈમામ બારમા ઈમામ અલી સલાતુ વસલામ અલહમદુલ્લા સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ મને ખબર છે બધે ખબર છે પણ અમુખર ઇન્સાન બોલતા શર્મા તો અલહમદુલ્લા તમે બધે જોશી લાડશો ને પડો છો દુઆ એ મખસૂસ છે કોના માટે ઇમામે

एक करबला ना शहीदों नो खून नो बदलो लेना अर्थ क्या आचो मतलब शू थियो के महदी ना इंकलाब नो एक कारण हुसैन ना खून नो बदलो ले ज्या तमे जो हुसैन नी ज्यारत हसे तो इमाम महदी नो नाम हसे इमाम महदी नो कोई पण दुआ अथवा ज्यारत हसे कोनो नाम हसे

તમે જો ક્યાંથી ઇમામે મહેદી દના ઝહરા ઇમામે હુસેન કેવી રીતે કનેક્ટ છે એ લોકા શું બોલ્યા આનો બદલો લેનાર મારો દીકરો મહેંદી જરૂર આવશે અલ્લાહ અકબર તમે સમજો પહેલાં આખી વાતને આખા બેગ્રાઉન્ડને જો પછી ખબર પડશે કે હુસૈન શું ઇન્કલાબ શું અને અઝાદારી શું અઝાદાર શું શો કરબલા શું એ લોકોની કુરબાની શું એવી રીતના સમજવાનું છે આપણને સ્ટેપ બાય સ્ટેપ જ્યાં મન થયું ત્યાંથી ખાઈ લીધું જ્યાં મન ના ગયું મૂકી દીધું એના મઝાદાર નજાદારી નથી મને આ ગેમું બસ મરસ્યા પડાય છે મને ગમે છે તો હું આવું અને યાસીન પડાતી તો હું ના આવું મસલ દાખલો આપું છું નોહા ખાની મને ગમે છે તો હું આવું નોહા પડું અને મને સલામ ના ગમે તો હું ના આવું મને ગમે નું નામ અઝાદારી નથી હુસેન ને જી ગમે નું નામ અઝાદારી છે કોશિશ કરો કોશિશ કરો સમજો પહેલા સમજો પેલા કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ એનો મકસદ શું છે કેવી રીતના અદા કરવાનું છે મનને ગમેનું નામ ના મુસલમાન છે ને ઈમાન છે ને અઝાદાર છે એક સલવા પડે મોહમ્મદ આલે મોહમ્મદ પર તો વાત આપણી અહીંયા છે કે જ્યારે મહેંદી નો ઇન્કલાબ અને હુસેનનો ઇન્કલાબ એક જેવો છે જ્યાં જ્યાં મહેદીના ઇન્કલાબની વાત છે ઇન્કલાબ ઇન્કલાબની વાત છે જ્યાં વાત છે ઇન્કલાબ ઇન્કલાબની વાત છે સમજ પડી તમને ઈ ગાલી છે તો હવે સમજવાનું છે કે આપણે મહેંદીના ઇન્કલાબની વાત જોઈ રહ્યા છીએ એના જમાનામાં છે હુસેન જમાનામાં નથી અગર હુસેન અને સલાતો સલામના જમાનામાં હોત તો આપણી ફરજો અલગ હોત આજમાં જે જમાનામાં છે એમાં મહેદીના ઇન્કલાબના જમાનામાં છે તો જેવી રીતે હુસેનને લશ્કરના અંદર માણસો આવ્યા અને એના અંદરમાં કઈ ખૂબીઓ એમની જિંદગીના અંદર કઈ અહેમ કામો કાંઈક હતું જેથી હુસેનની એ મિશનના અંદર જોડાઈ શક્યા એવી જ રીતના મહેદીના ઇન્કલાબ માટે પણ માણસોની જરૂર કેવી રીતે જોડાવ આ ઇન્કલાબના અંદરમાં કેમ ખબર પડશે ક્યાંથી આપણે નમૂના જોશું ક્યાંથી આપણે આઈડિયા લેશું આઈડિયોલોજી ક્યાંથી લેશું આપણે કે ઇન્કલાબ સરખો છે હુસૈન અને મહેદી તો એના માટે આપણને નજર કરવી પડશે ઇમામે હુસૈનના કોમ્પાનિયન તરફ આપણો અશરાનો જે મકસદ છે જે વિષય છે જે સુજે છે જે ટોપિક છે જે તમે તમારી બોલીમાં બોલતા આપણે ઇન્શાલ્લા દસ દિવસોમાં એ જોવાની કોશિશ કરશું કે કોમ્પાનિયનમાં હતી શી ક્વોલિટી શું કાલિતી હતી લોકોના અંદર માં કે જો ઇમામ હુસૈન ના એવા अजीમ ઇન્કલાબ માં સાથે જોડાણા અને એ લોકો શું થયા અલેહિસલાતુ વસલામ ના ફહરીસ્ત ના અંદર પોતાનું નામ ને લખાયા અને આ જે પણ એમના ઉપર સલામ મોકલાવામાં આવે છે અને હર ઇન્સાન શુહદાય કરબલા ઉપર કસલામ અલયકુમ يا ауલિયા અલ્લાહ વ અહિબા હા અસલામ અલયક يا અસ્ફી અલ્લાહ ય અદઆ કેવી જિયારત કેવી સલામ મોકલાવ છે દુનિયા આપણને પણ જરૂર છે કે આપણે પણ એવી કાલી પેદા કરે કે ઇન્સાનને કયામત સુધી સલામ મોકલાવે લાયક બને કે જેના માટે આવી સલામ મોકલાવવામાં આવે દુરુદ માટે તૈયાર થાય તો હવે ઈન્શાલા આપણે કોશિશ કરશું કાલથી કે એ લોકોને જોઈ એ લોકોની જિંદગી ઉપર આપણે અભ્યાસ કરે કઈ કેના અંદરમાંથી જોઈ અને આપણી જિંદગીના અંદર લાવવાની કોશિશ કરે હું મારા રીતથી કોશિશ કરી છે મહેનત કરી છે કે હું અમુક ચીજો લઈને આવ્યો છું ઇન્શાલા કાલથી આપણે એની શરૂઆત કરી નાખશું કે એ લોકોની જિંદગીને વાંચી એ લોકોની જિંદગી ઉપર ગુફ્તગુ કરી ચર્ચા કરી અને આપણે આપણી જિંદગીને કોમ્પારી કરવાની કોશિશ કરી અને પછી પોતમેળે એમાંથી રિઝલ્ટ કાઢશું કે આપણે કેટલા પાણીમાં છે કઈ કઈ જરૂરત નથી કોઈને પૂછવાની કે હું કેટલો મોટો અઝાદાર છું કોઈને પૂછવાની જરૂર નથી કોઈ આપણા પાસે મીટર નથી દિયાબે ચડી ગયું છે કે નથી ચડી ગયું એના માટે ગ્લુકોમીટર છે તાંસ્યો ચડી ગયો છે કે નથી ચડી ગયું ઉતરી ગયો છે એના માટે તાંસ્યો મીટર છે પાણી ગરમ છે કે ઠંડુ છે એને એને ચેક કરવા માટે છે પણ હું સાચો અઝાદાર છું સાચો મોમીન છું સાચો શિયા છું એને ચેક કરવા માટે કોઈ મીટર નથી એને ખુદ આપણે ચેક કરવાનું છે એની શરૂઆત કાલથી કરશું અને પછી પોતપોતાને જોવાનું છે કે હું કેટલી દિગ્રીમાં કેટલા લેવલમાં આવીને ઊભો છું અને હું ક્યાં છું અને મને ક્યાં સુધી પહોંચવાનું છે એક સલવાગ પડે મોહમ્મદ આ લે મોહમ્મદ પણ અઝીઝાને મોહત્તરમ કાંઈક તો હતી લોકોના અંદરમાં ખૂબી કે જેના કારણે હુસૈન અલ્હી સલાતો સલામ પર પોતાની જાન લોકો કુર્બાન કરી શક્યા આજે સર્વે જાણે છે માહે હે મોહરમ ની પહેલી રાતની શબ છે આ જનાબે ઝહરાને રોવા માટે કાફી છે જ્યારે આસમાનોમાં મોહરમનો ચાંદ નમૂદાર થાય છે રિવાયતોના અંદરમાં છે

छठा इमाम इमा वसलाम सलाम घर ना तरफ कान करता चांद अगर थी गंद रसूलूमी जेना चांद रो पैगाम लाई मुहर्रम ना चांद आज आप इम बारह भेगा हुन ने दुखियारी मां ने पुरुषो आप

આસાન નથી ભાઈઓ પોતાના વતનમાં કે જ્યાં જન્મ લીધો હોય મોટા થયા હોય મૂકવું પડે સમજી છે જે પરદેશ માં હોય તમને ખબર છે અલ્લાહના રસૂલ ઉપર હુકમ થયો કે મારા હબીબ મદીના મૂકો ને મક્કા જાઓ મક્કા મક્કા મૂકીને મદીના જાઓ અલ્લાહનો હુકમ હતો અલ્લાહના રસૂલ એક મરતવા કહ્યું પરવર દિગાર તારો હુકમ છે હું મારું વતન મૂકું છું તમને ખબર છે રિવાયતો લખે છે અશરફુલ અંબિયા છે રસૂલ એ ખુદા પરંતુ જ્યારે મક્કા મૂકી અને મદીનાના તરફ આગળ વધી રહ્યા હતા તારીખ લખેલી છે ઇતિહાસમાં છે વારંવાર અલ્લાહના રસૂલ પાછળ વરી વરીને જોઈ છે જ્યાર સુધી મક્કાના ગામની ભીત દેખાતી હતી ઘર દેખાતા હતા વળી વળીને જોઈ છે કોઈ પૂછ્યું અલ્લાહ યા રસૂલ અલ્લાહ એ અલ્લાહના રસૂલ પાછળ વરીને કેમ જોવો છું કહ્યું એ ભાઈ ખુદાનો હુકમ છે કે વતનને મૂકો મૂકી રહ્યો છું પણ આ વતનમાં હું જન્મ લીધો છે અહીંયા હું મોટો થયો છું જ્યાર સુધી એના મકાન દેખાશે હું પાછળ વરીને જોઈશ અઝાદરોજે અલ્લાહના રસૂલને પણ આટલું વસમું લાગતું હોય તો મને કહું હુશેન ને કેટલું વસમું લાગ્યું હશે જ્યાં ફાતેમાની કપાસણીઓ તૂટેલી કબર બની હશે જ્યાં હસનના ટુકડા ચા એલા જીગરની કબર સાંજ જઈ અસલામ અલય કયા રસુલ ને સલામ કરતા હશે જ્યાં ની કબર ઉપર દીવો મારતા હશે જ્યાં ભાઈ ની કબર ઉપર જઈને વાતો કરતા હશે એ હુસૈન માટે કેટલું સક્ત હશે અઝાદારો રોવામાં કમી ન કરજો દિવસો રાતો પસાર થઈ જશે આંખોમાં અગર આંસુ ના આવી શકશે તો આઝાદારીના જે મોટો મકસદ છે એને આપણે પૂરો નહીં કરી શકીએ આપણા ઈમામ બારગાથી ઝહરા ખાલી રૂમાલ લઈને ના જવી જોઈએ જ્યારે યઝીદ તખત ઉપર બેઠો માવ્યા આ દુનિયાથી મલોન ફાની થયો બરાબર ધ્યાનથી સાંભળજો બહુ બહુ જ રીકત મસાહેબ છે અને હું મસાહેબ પડવામાં કોઈ દિવસ કસર નથી મુકતો એમાં દસ દિવસ ભલે બયાન ઓછું કરી નાખો પણ માં હું કોઈ દિવસ ઓછા નથી કરતો કારણ કે આ મસાહેબ તો છે જે આપણને પકડીને રાખ્યા છે દુનિયા હું જના થવા નથી માંગતો એમ ના કે તું છે ને મારા તમારા હાથમાં છે પણ હું કોઈ જગા સામે શર્મિંદા નથી આખા મસાહેબ પડીશ જયારે ખત આવ્યો માવિયા લાનથી આ દુનિયાથી ગયો બૈયત નો મસલો આવ્યો હુસૈને બૈયતની ને ના પાડી દીધા ને ખબર છે ને બાદ શું થયા મઝલુ મેં કરબલાને યકીન થઈ ગયું કે હવે મદીના મૂકી દેવાનું છે સૌથી પહેલા હુસૈન કોના પાસે જાય છે તમે તારીખ ઉપાડીને જો ઇતિહાસ ને વાંચો ઓલમાંથી પૂછો જ્યારે હુસૈનને યકીન થઈ ગયો કે આ લોકો મારા ખૂન ના તરસ્યા છે અને મારો ખૂન અહીંયા મદીનામાં ઢોળી દેશે આ લોકો જો અગર હું બૈયત નહીં કરું સૌથી પેલા હુસેન ક્યાં જાય છે ઇતિહાસ ને અગર તમે વાંચો ને તો હુસેન પોતાના ઘરેથી નીકળી સૌથી પહેલા જાય છે તો એ એ નાના ખુદાના પાસે જાય છે ખુદાની જે ઝરી છે ને આ જીવના ઝરી નહોતી બનેલી અલ્લાના ના રસુલ ને પોતાના હુજરામાં જનાબે ઉમ સલમા સાથે હતા ને યા હુજરામાં દફન કરવામાં આવ્યા શામ રમા દફન કરવામાં આવ્યું ઘર માં મય રસૂલ ખુદાનીલા મય દફન બરાબર ધ્યાન થી સાંભળજો આખ માં આંસુ આવે તો મને દુઆ દેજો જે હાજ તોય માંગજો હુસૈન કોઈ દિવસ ખાલી હાથ નહી મુકલી દરબાર માં ઠેડાવવા માં એવા દરબાર થી પાછા આયા અલ્લાના રસૂલ ની કબર પર નિકળવા માટે હુસૈન ઘરે થી નીકળે છે પૂગે છે એ શામ્રમાઈ જગ્યા માં કે જ્યાં અલ્લાના રસૂલ ની કબર છે જ્યારે કબ્ર જોઈ છે હુસેન રસુલે ખુદા ની કબ્રને નથી જોલતા બલકી એક નવા જોઈ છે ના શબ્દો થી તમારા દિલ ઉપર અસર થાય તો આંખમાં આસુવાર અલ્લાહ તમારી હાજતો ને પૂરી કરે અલ્લાહ કોઈ ગમ ન દે હુસેન ના ગમ ના સિવાય અલ્લાહ તમારા જવાનોને સલામત રાખે અલ્લાહ તમારી રોજિયોમાં બરકત દે હુસેન પર રોવામાં ન શરમ કર એક એક નબુ નબી કબર નથી જોઈ રહ્યો અહીંયા એક નવાસો નાના ની કબર ને જોઈ રહ્યો છે કબરના બાજુમાં જાય છે ને કબરના ઉપર આવી અને ઈમામે હુસેન ચોટી જાય છે તમને ખબર છે હુસેન ફરિયાદ કરે છે નાના જે મદીનાના અંદરમાં તમે મને ઉચકીને ફરતા હતા જે મદીનામાં તમે મને ઓળખાણ કરાવતા હતા જે મદીના વાસીઓને કહેતા હતા હા ધ ફરીફુલ હુસેન ઓળખો અમારો નવાસો હુસૈન છે નાના આજે જ મદીના વાસીઓ હુસેનને રહેવું મદીનાના અંદરમાં તંગ કરી દીધું છે હુસેનને મજબૂરીથી વતન મૂકવું પડે છે એટલો હુસૈન રોય છે કિતાબમાં લખેલું છે કે એક મર્તબા રોતા રોતા હુસૈન કબરના ઉપર સુઈ જાય છે ઘસની હાલતમાં આવે છે અને જ્યારે કિતાબમાં લખેલું છે હું મારી આંખથી રિવાયતની વાંચી છે કે જ્યારે હુસૈન ઘસના અંદરમાં જાય છે તો એક મરતબા શું જોઈએ છે કે કબરના અંદરમાંથી અલ્લાહના રસૂલ બારે આવે છે અને આવવાના પછી મજલુમે કરબલાને સુમવા લાગેટ છે તમને ખબર છે એક કિતાબ છે જેના અંદર હું રિવાયત વાંચી છે કે રસૂલે ખુદા હુસૈન ને હંમેશા પાંચ જગ્યાઓ પર ચુંબતા હતા શેખ জাফর શુસ્ત્રી ની કિતાબ છે જેવી રીતે બચપણમાં ચુંબતા હતા ઇમામે હુસૈન કે છે કે કબર માં ચી બારી આયા અને અલ્લાના રસૂલ મની પાંચ મકામાત ઉપર ચુંબવા લઈ ગયા પાંચ કી જગ્યાઓ હતી એક ઇમામે હુસૈન ના માથા ની જગ્યા છે કે જારે હુસૈન આવતા રસુલે ખુદા ઉભા થાતા સૌથી પહેલા માથાનો બોસો લેતા કારણ કે લાના રસુલે ખબર છે કે કાલે કરબલાના મેદાનમાં આ પૈસાની ઉપર પથ્થર મારવામાં આવશે અ પહેલો મકામ આતો જા અલ્લાના રસુલ ચૂમી લેતા બીજો મકામ આત શેખ જફર શુસ્ત્રી લખે છે કે અલ્લાના રસુલ હુસૈન ના હોઠોને ચૂમતા કારણ કે અલ્લાના રસુલ ને ખબર છે આ ઈ હોટ છે જે કરબલા ના મેદાનમાં ત્રણ દિવસ ની તરસ ના કારણે સુકાઈ ગયેલા શેખ જાફરે સુશ્રી લખે છે ત્રીજું મકામ કે જ્યાં અલ્લાહ ના રસુલ ચૂમતા હતા એ હુસેન નું ગળું હતું કે જ્યાં અલ્લાહ ના રસુલ બોસો લેતા હતા ચૂમતા હતા કે એટલા માટે કે અલ્લાહ ના રસુલ ને ખબર હતી કાલે મારા આજ નવાસ હુસેન નું ગળું હશે અને સિમર ખંજર હશે અને બીજો આખરી મકામાત કે જાય માં રસૂલે ખુદા ઇમામ હુસૈન ને ચૂમતા હતા એ ઇમામ હુસૈન ની છાતી હતી કે જેના ઉપર અલ્લાહ ના રસૂલ ચૂમી લેતા હતા કયું શેખ જાફર શુસ્ત્રી કેમ છાતી ઉપર ચૂમી લેતા હતા એટલા માટે કે અલ્લાહ રસૂલ ને ખબર હતી કે આ ઈ છાતી છે જેના ઉપર સિમર ગુઠણ રાખીને બેસે હાથમાં માં ખંજર લઈ મારા નવાસ કયું બસ એવી જ રીત ના મારા નાના બહાર આવ્યા અને મારા પાંચ મકામાત ઉપર બોસો લીધા અને કહે હુસૈન બેટા જાઓ અને તમને ખુદા હાફીઝી કહું છું બસ અઝાદારો મસાહેબને શોર્ટ કરતા એના બાદ ઇમામ હુસૈન ઊભા થાય છે રવાનગી છે ને મઝલૂમે કરબલાની ભાઈ હસન ની કબ્ર ઉપર આવે છે રોય છે જુદા થાય છે પાછા ઊભા થાય છે હવે તમને ખબર છે કઈ કબ્ર ની તરફ આગળ વધે છે બઉ આહિસ્તા મસાહેબ ને પડી રહ્યો છું રસૂલે ખુદાની ની કબર ઉપર નાનાની કબર ઉપર નવાસો પગ થી ચાલી ને ભાઈ હસન ની કબર ઉપર હુસૈન પગ થી ચાલી ને ગયા પરંતુ જ્યારે માની કબરો નો વખત આવ્યો કે હુસૈન યા રુક્ષ થવા જઈ રહ્યા છે કિતાબો નું બયાન છે રાવી લખે છે હુસેન એ વખત પગે ચાલી ને ના ગયા જેવી રીતે નાનું બાળક ઘૂંટણ ઉપર ચાલે છે એવી રીતે હુસૈન ઘૂંટણ ઉપર ચાલતા ચાલતા એ મા ઝહરા અરે તારો લાલ રુક્ષ થી Ei, Mazara, Zahra, <laughs>

कतेसुता सितारा हुसैन नो के जारी अकबर ने छाती माती तरची नो पर निकाल से असगर ना गड़ा माती तीर निकाल से अब्बास ना हाथों ने नहर ती ला उसे अजब न रिवायत कहे छे के ज़हरा नी लहद माती आवाज आवी होए ए लाल हुसैन घबराजे नहीं अरे जे जगह ऊपर तू इम्तिहान दे रही हो है अरे मां ज़हरा अरे जगा... જગ્યા ઉપર હાજર હશે હા અઝાદારા ને કરબલા મઝલૂમ કરબલા માની કબર થી રુક્સત થઈ ઘરે આવે છે અને આવવાના બાદ કે છે અબ્બા સફર ની તૈયારી કરવાની છે આ લિસ્ટ છે આમાં આ લોકો આ લોકો આ નામ છે તૈયારી મુકમ્મલ કરો અને ભાઈ સફર માટે તૈયાર થો બસ આખરી મસાજ ની મંજિલો છે બધા મસાજ વચવા મૂકી દીધા सफर की तैयारी शुरू थी हमारी ओर ऊंटो घोडाओ जे सफर नो सामान तैयार करवामायो सारे मुकम्मल तैयारी थी गई दिवस नक्की करवामायो कि जेने आपे दर वर्षे मनावे छ 21 रम मदीना थी रवानगी गी हुसैन हमारीओ लाववा मावी सवारीओ लाववा मावी इंतजाम तम जो इमामे हुसैन तख्त ऊपर बैठा छ कुर्सी ऊपर જ્યારે એક એક કમાર આવતી મુનાદી નેદા દેતો અવાજ આપતો બરાબર ધ્યાનથી સાંભળજો આંખમાં આંસુ આવે તો દુવા દે છે અને એને સવાર કરવામાં આવતું જેવી રીતના રિવાયતોનું આંદન بیان છે કે જ્યારે ઉम्मे कुलसूમ આયવા તો કીધા जनाबी ഇമാം हुसैन अब्बास આગળ વધો કુલસુમ આયવા છે ને સવાર કરો લૈલા આવ્યા જનાબે લેખ ને કહ્યું મા આવે છે બેટા સવાર કરો બરાબર ધ્યાનથી સાંભળજો આખીમાં આ મસાઈ પૂરા થવાના ઉપર મસાઈ પૂરા છે જ્યારે જનાબ જનાબે હસન ની બેવા ઉમ્મે ફરવા આવી ઇમામે હુસૈને કહ્યું બેટા કાશીમાં આગળ વધો મા ને સવાર કરો તમે વિચાર કરો ક્યારનું મદીનામાં કાફલો રવાના થઈ રહ્યો છે अमारियो लागेली छे अब्बास अली अकबर कासिम औनो मोहम्मद बनी हाशिम मौजूद छे खुद इमामे मजलूम करबला मौजूद छे कितली इज्जत ना साथे एक एक बीबी ने सवार थी रिया छे एवा मा मुनादी निदा आपे छे खबरदार थई जाओ अली नी दिकरी जैनबे कुबरा आवी रही छे રાવી કહે છે મારી આંખ થી જોયું એક રૂઆબદાર બીબી ચાદર ના અંદર માં મુનાદી નેદા એ પૂકે Zainab e Kubra આવી રહી છે ઝૈનબ bint અલી આવી રહી છે હું મારી નજર ઓય શું જોયું કે એક મર્તબા હુસૈન પોતાની કુરસી થી ઊભા થઈ ગયા અને કયું બહેન Zainab આવો બહેન તમને કોણ સવાર કરે અબ્બાસ આવો જાઓ ફોર ધ બહેન ને સવાર કરો અબ્બાસ આગળ વધી છે અલી અકબર જાઓ ફૂફી આવ્યા છે સવાર કરો

فوفین سوار کرو ارے اگیار بھی محرمہ پڑے زین العابدی تم نے آقا فلانے لئی سوار اللہ و لعنت اللہ علل قوم الظالم سیعالم اللذین ظلمو من کلبیان کلبون ماتم حسین یا حسین